નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની દોડમાં 20થી વધુ માર્ક મેળવવા માગે છે, પોતાના તન મન અને બુદ્ધિનો ઉપયોગ કરીને ટેકનિક સાથે કાર્ય કરવા માગે છે, તેવા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવવામાં આવેલ છે. વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખજો, જેથી કરીને તમને આઈડિયા આવે કે 20થી વધુ માર્ક મેળવવા માટે કઈ કઈ ટેકનિક્સ, ટિપ્સ અને ટ્રિક્સની જરૂર પડે છે. મિત્રો, સૌથી મોટી ટેકનિક છે આળસ છોડી દો. મિત્રો, જ્યાં સુધી તમારા શરીરમાં આળસ હશે ત્યાં સુધી તમે દોડની તૈયારી તો શું પણ પટાવાળાની એક્ઝામ પણ પાસ નહીં કરી શકો. મિત્રો, આળસને છોડી દો. રસ્તામાં ચાલતા ચાલતા જતા હોય અને કોઈક બાઇક લઈને પસાર થાય, આપણે આગળથી જાય તો આપણને વિચાર આવે કે હું એના બાઇક પર બેસી જાઉં, તો સમજો કે તમને તમારી પગ ઉપર પણ ભરોસો નથી, તમને પોતાની ઉપર કોન્ફિડન્ટ નથી. મિત્રો, નકારાત્મક વિચારથી દૂર રહો, હંમેશા પોઝિટિવ બનો અને પોતાની ઉપર વિશ્વાસ રાખો. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સૌથી અગત્યની વસ્તુ છે કે પોતાની ઉપર આત્મવિશ્વાસ હોવો જોઈએ, અને જ્યારે તમને તમારી ઉપર ભરોસો હોય તો સમજો કે તમને હવે આત્મવિશ્વાસ આવી ગયો છે. તો પહેલાં જરૂર છે સેલ્ફ કોન્ફિડન્ટ. મિત્રો, જ્યારે પણ તમે દોડની તૈયારી કરો તો તમારી આસપાસનું જે ગ્રાઉન્ડ છે થોડું સામાન્ય ક્લીન હોવું જોઈએ, કે જેથી કરીને તમને કાંકરા કે કાંટા ન વાગે. મિત્રો, જ્યારે દોડની તૈયારી કરો ત્યારે હંમેશા નાના રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવાનું રાખો, કારણ કે શરૂઆતમાં તમે મોટા રાઉન્ડ લગાવશો તો તમારો કોન્ફિડન્ટ તૂટી જશે, કારણ કે દોડમાં હંમેશા સ્ટેપ બાય સ્ટેપ આગળ જવાય. અને જ્યારે તમે દોડ તૈયાર કરો ત્યારે હંમેશા 5-5 મિનિટે તમે બ્રેક લેવાનું રાખો, અને બ્રેક લેતી સમયે તમે જ્યારે પણ તમે આરામ લો તો આરામ કરતી વખતે તમે થોડું ચાલવાનું રાખો. એટલે એના માટે એવું નથી કહેતો કે દોડમાં ચાલુ દોડમાં તમે આરામ એવી રીતે ના કરતા કે તમે એક જગ્યાએ બેસી જાઓ. તમે જ્યારે દોડ પૂરી થાય 5 મિનિટ પછી તમે ચાલવા લાગો, ત્યાર પછી ફરીથી દોડવાની કોશિશ કરો, કારણ કે તમે એક જગ્યાએ બેસી જશો તો તમારા પગ ભરાઈ જશે. એટલા માટે તમે દોડની તૈયારી કરો તો આરામ કરો પરંતુ એક જગ્યાએ બેસી ના રહેશો. બીજી વસ્તુ છે મિત્રો, તમે નિયમિત અને મક્કમ મનથી તૈયારી કરો. જ્યારે તમે નિયમિત થશો તો તમારા સ્નાયુઓ ટેવાઈ જશે, અને મક્કમ થશો તો તમારા સ્નાયુઓનો દુખાવો દૂર ભાગી જશે. આ બે વસ્તુ યાદ રાખજો, નિયમિત થજો અને મક્કમ થજો. અને મિત્રો, દોડની તૈયારી કરતાં પહેલાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ? તો પહેલાં વોર્મઅપ કરવું જોઈએ. વોર્મઅપ કરવાથી તમારા સ્નાયુઓ ખેંચાશે, સ્ટ્રેચિંગ કરો તમારા સ્નાયુઓ ખેંચાશે, અને અચાનક દોડવા જશો તો સ્નાયુઓ અચાનક ખેંચાશે, જેથી તમને લાંબા સમય સુધી દુખાવાની સ્થિતિ બની રહેશે. માટે તમે વોર્મઅપ કરો, સ્ટ્રેચિંગ કરો અને કસરત કરતા પહેલાં આ બે વસ્તુ ખૂબ જ અગત્યનું છે. મોટા મોટા પ્રોફેશનલ રનર પણ આ બે, વોર્મઅપ અને સ્ટ્રેચિંગ અવશ્ય કરે છે. શરૂથી અંત સુધી જ્યારે દોડો ત્યારે તમે પંજાની ઝડપથી દોડો. શરૂથી અંત સુધી દોડો ત્યારે ધીમે ધીમે દોડો, અને ત્યારબાદ લાસ્ટ સમય આવે એના માટે પોતાના પંજા ઉપર ખૂબ જ પ્રેશર આપો, અને પ્રેશર પંજા ઉપર આપવાથી તમારી દોડ ખૂબ જ તેજ થશે. અને આ માત્ર લાસ્ટ ટાઈમ માટે કરવાનું છે, કારણ કે શરૂઆતમાં કરશો તો તમને તમારો જે પગનો ભાર, તમારો જે પગનો ભાર છે એ વધી જશે, એના કારણે તમને થાક લાગી જશે. માટે મિત્રો, શરૂઆતમાં તમે નોર્મલ દોડો અને લાસ્ટ સમય માટે તમારા પંજા ઉપર ખૂબ જ વજન આપો, જેથી કરીને તમારી દોડ તેજ થશે. મિત્રો, જેટલા તમે દોડમાં હાથ પગ હલાવશો એટલા તમે દોડ તમારી ઝડપ થશે. એટલા માટે મિત્રો, જેટલી હાથ અને પગનો બેનું બોડીની અંદર સંતુલન રહેલું છે, તમે ચાલો તો પણ તમારા હાથ દોડશે, હાથ પગ હલશે, અને તમે દોડો તો પણ તમારા હાથ પગ હલશે. જેટલા તમે હલાવશો હાથ પગ એટલા તમારી દોડ તેજ થશે. અને મિત્રો, સીધી રીતે દોડવાનું રાખજો. જ્યારે તમે દોડો તો તમારું જે ખભાનો જે સ્નાયુઓ છે એકદમ નીચેના વળી જેલા હોવા જોઈએ. તમે આમ 20 ડિગ્રીની આસપાસ, મતલબ જે તમારી જે ડિગ્રી છે, તમે ગૂગલ પર સર્ચ કરીને પણ તમે દેખી શકશો કે જે પ્રોફેશનલ દોડવાળા હોય છે તેમને કેટલી ડિગ્રીમાં પોતાનું શરીરને મૂવ રાખે છે, તે પણ તમે ટેકનિક્સને ધ્યાન રાખીને તમે દોડ ક્લિયર કરજો. અને મિત્રો, તમારા સ્નાયુઓને મજબૂત બનાવવા માટે શું કરવું જોઈએ? તમારા હાથ અને પગને મજબૂત બનાવવા માટે, તમારે હાથ પગને મજબૂત બનાવવા માટે પુશઅપ્સ રોજ કરવા જોઈએ. 5-10 પુશઅપ રોજ કરવા જોઈએ. દોરડા કૂદવા જોઈએ. ઓછામાં ઓછા રોજના 20-30 દોરડા કૂદવા જોઈએ. સીડી ચડ ઉતર કરવા જોઈએ, જેથી કરીને તમારા પગની જાંઘ મજબૂત થાય.
ઉઠક બેઠક કરવી જોઈએ. અને મિત્રો, આ ન કરો અને તમે માત્ર 10-15 સૂર્ય નમસ્કાર કરો તો પણ તમારી દોડમાં જરૂર સુધારો થાય છે. મિત્રો, આ રહ્યું હતું તમારું ફિઝિકલ. હવે મિત્રો, તમારો અનાજ કેવી રીતે લેવું? મિત્રો, જેવી તમારા શરીરને ઉર્જા આપશો તેવું જ તમારું શરીર તમને રિટર્ન કરશે. જો તમે બહારના જંક ફૂડ ખાશો તો તમારા બીમાર થવાના ચાન્સીસ પણ એટલા જ રહેશે. તો મિત્રો, દોડની તૈયારી સમયે તમે જંક ફૂડને એવોઈડ કરી દો, તમે જંક ફૂડને છોડી દો. ત્યારબાદ મિત્રો, તમે જે પણ અનાજ લો તે પૌષ્ટિક લો, જેની અંદર વિટામિન વાળા ખોરાક હોય, પ્રોટીન હોય, સારા પ્રમાણમાં તેમાં મેગ્નેશિયમ હોય, કાર્બોહાઈડ્રેટ હોય. અને તાજા ખોરાક ખાવાથી તમારા શરીરમાં ફોલિક એસિડનું પ્રમાણ પણ જળવાઈ રહેશે. મિત્રો, આપણા ગરડા કહેવત પણ કહેતા હતા કે દોડની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે કે દોડની તૈયારી કોઈ પણ કરે તો તેને ચણા બાફેલા ખાવા જોઈએ. સવારે રાત્રે ચણા પલાળી દો અને સવારે ખાવાનું રાખો. અખરોટ ખાઓ તો તમારી દોડમાં ખૂબ જ તમારી શરીરમાં સ્ફૂર્તિ આવશે. મિત્રો, બીજી એક વસ્તુ છે, જે તમે આ ટિપ્સનો ઉપયોગ કર્યો, આ ટેકનિકનો ઉપયોગ કર્યો તો જરૂર ને જરૂર તમારી દોડમાં ખૂબ જ વધારો થશે. મિત્રો, એક રેકોર્ડ રાખો, તમારી એક નોટ્સ રાખો, જેની અંદર તમે જે દોડ કરો છો એ દોડને નોટ્સ કરવાનું રાખો. તમે આગલા દિવસે કેટલું કાર્ય કર્યું, આના આગલા દિવસે કેટલું કર્યું, જેથી કરીને તમને ખબર પડે કે તમારી દોડ કેટલી થાય છે. રોજ પોતાની સાથે વાર્તાલાપ કરો. મિત્રો, તમે જો તમારી સાથે વાર્તા ન કરો એટલે તમને તમારા વિચારો સાથે તમે જોવો નહીં તો તમે એક મહાન વ્યક્તિને મળવાનું ભૂલી ગેશો. અને આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ મહાન વ્યક્તિ છે તમે ખુદ. મિત્રો, આ ટેકનિક્સને યાદ રાખજો. મિત્રો, હવે એક આગળનો વિડીયો બનાવવામાં આવશે, પોતાના શ્વાસ ઉપર નિયંત્રણ કેવી રીતે કરવું, દોડની સમયે મેડિટેશન કેમનું કરવું, જેથી કરીને મોટા મોટા પ્રોફેશનલ MC મેરીકોમ, મિલ્ખા સિંઘ કે ઘણા બધા ઓલિમ્પિક લેવલના રનર હોય છે તે કઈ કઈ ટેકનિક્સ અપનાવે છે જે તમને આગળના વિડીયોમાં બતાવીશું. મિત્રો, પરીક્ષા પાસ કરવા માટે સૌથી અગત્યની વાત છે પોતાના ઉપર ભરોસો. મારો આ વિડીયોમાં માત્ર જણાવવાનું બાહ્ય અને આંતરિક રીતે એટલું જ હતું કે તમને તમારી ઉપર ભરોસો બની રહે. અને તમને તમારી ઉપર ભરોસો છે તો આ પોલીસ કોન્સ્ટેબલ તો શું, UPSC જેવી એક્ઝામ પણ તમે ક્લિયર કરી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, વધુને વધુ શેર કરજો અને ચેનલ પર પહેલી વખત વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ.